કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 5 માં ગુજરાતી એમાં પાઠ નંબર આપો છે 3 છે, મહેનતનો રોટલો, એનો આપણે સ્વાધ્યાય જોવાનું છે. પાઠની સમજૂતી તો આપણે મેળવી લીધેલી છે, તો હવે ના ધારે આપણે સ્વાધ્યાય જોતા જઈએ. એમાં પહેલો જે પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો કે મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી. કેવા હતા? સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો કે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. જેટલા પૈસા વધે ની કે એટલા પૈસાની તમે શું પીવાની, તમાકુ જોતી હોય તો લઈ લેજો. પણ મોચી ભગત તો પ્રામાણિક માણસ હતા, એ કોઈ મૂલ્ય એવા નહોતા. ત્રીજો પ્રશ્ન, મોચી ભગત નવા ઓજા ક્યારે વસાવી શક્યા? તો કે મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. પ્રશ્ન નંબર 4, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? તો કે મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. પ્રશ્ન 5, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો કે છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ, કે તમે સાચા સાધુ છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જે છે, કે પ્રશ્નોના ઉત્તર આપો 2-3 વાક્યમાં છે. જોતા જઈએ આપણે કે પહેલા પહેલો પ્રશ્ન છે, સાધુને ક્યારે નવાઈ લાગી? તો કે ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ, ત્યારે સાધુને નવાઈ લાગી. પ્રશ્ન નંબર 2, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો? તો કે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીના બધા જ ઓજારો સોનાના કરીને વાળ્યો. એટલે બધા ઓજારો સોનાના કરી દીધા એટલે ને કે મોચી ખુશ થઈ જશે, પણ મોચી ખુશ થાય એવો હતો. પ્રશ્ન નંબર 3, મોચીને ક્યારે દુઃખ થયું? તો કે જ્યારે મોચીએ પોતાના બધા ઓજા સોનાના થઈ ગયેલા જોયા ત્યારે તેને દુઃખ થયું. પ્રશ્ન નંબર 4, મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? તો કે સાધુએ આપેલા સોનાના ઓજારો મોચીએ ઘરના ખૂણામાં નાખી દીધા, જૂના ઘસાયેલા ઓજારો કાઢી તે કામે લાગ્યો. 12 મહિના સુધી તે ઘસાયેલા ઓજારોથી મજૂરી કર્યા પછી નવા ઓજારો લાવી શક્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, કે નીચેનું વાક્ય કોણ બોલે છે એ આપણે કહેવાનું છે. એમાં પહેલું, મારી પાસે સીવેલા તૈયાર નથી, કોણ બોલે છે? તો કે મોચી ભગત. કોણ બોલે છે? મોચી ભગત. બીજું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકો. આ વાક્ય કોણ બોલે છે? તો કે મોચી ભગત. ત્રીજું, હરામનો પૈસો મને ન ખવે, એ મોચી ભગત બોલે છે. ચોથું, આ કાચી દુકાનને પાકી કરો, આ વાક્ય કોણ બોલે છે? તો કે સાધુ ભગત. બરોબર છે. ત્યાર પછી નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. વાક્ય આપણને તમારે કંઈકમાં છે આપેલા છે, એ આપણે કેવા કરવાના છે? પૂર્ણ કરવાના છે. જોઈએ આપણે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. જરૂર હો, મારે પરમ દિવસે, ત્યાં સુધી આપેલું છે. પાછળ શું આવશે? તો ટેક્સ્ટબુકના આધારે જોઈ જોઈને આપણે લખવાનું. શું આવશે એમાં? તો કે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. બીજું જે વાક્ય છે, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. આખી દુનિયા કેવું બોલે છે? ખોટું બોલે છે એવું તમને લાગે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, વાક્યો જો આપણને સ્વાધ્યાયમાં આપેલા છે બધા આડાઅવળા ક્રમમાં છે, આપણે એ બધા વાક્યો પાઠના આધારે ગોઠવવાના છે. જોઈએ, એમાં હું સીધો જવાબ જ બોલું છું. એમાં પહેલું વાક્ય આવશે, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. બીજું વાક્ય આવશે, સીવી દો તો શું લો. ત્રીજું વાક્ય આવશે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. અને ચોથું વાક્ય આવશે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે પણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, સમાનાર્થી શબ્દ લખો. એમાં પગનો સમાનાર્થી શબ્દ ચરણ, નવાઈ તો વિસ્મય, કિંમત તો મૂલ્ય, દુનિયા તો જગત, ઓજાર તો સાધન, આનંદ તો ખુશી. બરોબર છે. ત્યાર
છે વિરોધી શબ્દ પ્રામાણિક તો અપ્રામાણિક જૂઠું તો સાચું વિશ્વાસ તો અવિશ્વાસ ફિકર તો બેફિકર વેચવું તો ખરીદવું અને ઉપયોગ તો દુરુપયોગ બરાબર છે આવી રીતના વિરોધી શબ્દ આપણે આપી શકીએ ત્યાર પછીનો પ્રશ્ન છે રૂઢિ પ્રયોગ જો તમારી પાસે કોષ્ટક છે એમાં કોષ્ટકના આધારે આપણે રૂઢિ પ્રયોગ ગોતવાના છે અને એના આપણે અર્થ લખવાના છે તો જે હું બોલું અહીંયાથી એ તમે તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ ગોતતા જાજો એમાં પહેલું જે છે પગ ઉપાડવું એ તો આપેલું છે તો ઝડપથી ચાલવું બીજું જે છે જીવ બળવો બરાબર છે છેલ્લેથી ત્રીજી લાઈન જે છે એમાં જીવ બળવો છે એનો અર્થ થશે દુઃખી થવું બરાબર એનો અર્થ આપણે લખવાનો છે તમારે તો ખાલી રૂઢિ પ્રયોગ જે છે એ ગોતવાના છે કોષ્ટકમાં ત્રીજું જે છે ખૂણામાં નાખવું જે નીચેથી પાંચમી લાઈન છે ઉપરથી ત્રીજી લાઈન છે એમાં છે ત્રાસું ખૂણામાં નાખવું એનો અર્થ થશે બેદરકારીથી બાજુમાં મૂકવું ત્રીજું જે છે બાવળાના બળથી એ નીચેથી બીજી લીટી છે એમાં ત્રાસું છે એની સામે આવશે જાત મહેનતથી ત્યાર પછી છે બેઠા બેઠા ખાવ બરાબર છે એ ત્રીજી લાઈન આ બાજુ જેમાં ઊભી લાઈન છે બેઠા બેઠા ખાવ એનો અર્થ થશે શ્રમ કર્યા વિના કે નિરાતે ઉપભોગ કરવો કોઈ પણ કામ કર્યા વગર બેઠા બેઠા ખાવ ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે વિચારો અને લખો આપણે આપણી રીતના વિચાર કરવાનો છે લખવાનો છે કે જો મોચીની જગ્યાએ તમે હોત તો એ તમારી રીતના લખો કે જો તમે મોચીની જગ્યાએ હોય તો તમે શું કરી શકો બરાબર છે તમે કેવું વર્તન કરો સાધુની સાથે બીજું અને સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો તમે શું કરો એ તમારે આપણે આપણી રીતના લખવાનું છે ત્યાર પછી સૂચના મુજબ કરો એમાં જો આપણને શબ્દ આપેલા છે એ શબ્દ ઉપરથી જોડાક્ષરવાળા શબ્દ છે શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે પહેલાં તો પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો ગોતવાના છે જે શબ્દ કેવા હોય જોડિયા હોય એમાં જો ઈચ્છા અચ્છા વિશ્વાસ ઈશ્વર સિક્કો અને પિતા આટલા શબ્દ આપણી પાસે છે તો એના આધારે આપણે શું બનાવવાનું છે તો કે વાક્ય બનાવવાના છે એમાં પહેલું આપની ઈચ્છા હોય તો પગરખા બનાવો બને તો પાઠના આધારે જ આપણે વાક્ય બનાવવાના બીજું અચ્છા બનાવો સારા બનાવશો ને ત્રીજું મારા પર વિશ્વાસ રાખો ચોથું ઈશ્વર સૌનું ભલું કરશે પાંચમું મહેનત કરો તો સોનાનો સિક્કો મળે છઠ્ઠું મફત તો પિત્તળનો સિક્કો પણ ન બરાબર છે તો આપણું સ્વાધ્યાય જે છે અહીંયા પૂરું થાય છે આશા રાખું છું કે બધા પ્રશ્ન જે છે તમને સરળતાથી સમજાઈ ગયા આવજો.